વાર્તાનું નામ છે ખેડૂત અને સારસ પંખી। એક ખેડૂત પંખીઓથી ઘણો ત્રાસી ગયો હતો। બિચારો કાંઈ જમીનમાં દાણા વાવે અને પંખીઓ દાણા ચણી જાય। એનું ખેતર જંગલની પાસે આવેલું હતું। એ જંગલમાં ઘણા બધા પંખીઓ રહેતા હતા। કોયલ, કાબરન, કબૂતર, સમડી, ચકલી, પીળક, પોપટ, હા ઘણા બધા પંખીઓ રહેતા હતા હો ભાઈ। ખેડૂત તો ખેતરમાં બી વાવી અને જેવો ઘરે જવા નીકળે કે તરત જ પંખીઓના ટોળે ટોળા એના ખેતરમાં બેસી એની ચાંચોથી માટી ખોતરી અને ખેડૂતે જે બી વાવા હોય ને એ ખાવા માંડે બધા પંખીઓ। પંખીઓને ઉડાડતા ઉડાડતા ખેડૂત તો બિચારો ભારે કંટાળી ગયો હો। રોજ દાણા વાવે ને રોજ પંખીઓ ચણી જાય, ખેડૂત તો ત્રાસી ગયો હતો। આ પંખીઓ એના ઘણા બધા બી ખાઈ ગયા એટલે બિચારા બાપડાને બીજી વાર બી વાવવા પડ્યા। એક વખત ખેડૂત એક મોટી ઝાડ લઈ આવ્યો કંટાળીને, હો કે હવે તો આ બધા પંખીઓને પકડી જ લઉં ઝાડમાં। એટલે એણે આખા ખેતર ઉપર ઝાડ પાથરી દીધી। ઘણા પંખીઓ ખેતરમાં બી ચણવા આવ્યા। ચકલી આવી, કબૂતર આવ્યું, કાગડો આવ્યો, કોયલ આવી, મોર આવ્યો, એમ ભાતે ભાતના પંખીઓ આવ્યા ભાઈ અને ઝાડમાં ફસાઈ ગયા। એ બધા પંખીઓની વચ્ચે એક સારસ પંખી પણ હતું, એ પણ ઝાડમાં ફસાઈ ગયું। બોલો, ઝાડમાં ફસાયેલા પંખીઓને જ્યારે ખેડૂત પકડવા લાગ્યો ને ત્યારે પેલા સારસે એને કહ્યું, મારા પર તમે મહેરબાની કરો, મેં તમારું કાંઈ બગાડ્યું નથી, હું મરઘી નથી કે નથી બગલો કે નથી કોયલ, નથી કબૂતર, હું કાંઈ તમારા બી ખાનારું પંખી પણ નથી, હું તો સારસ છું। આ ખેતરને અને એમાં થયેલા પાકને નુકસાન પહોંચાડનારા જંતુડાઓને અને નાના નાના કીડા મકોડાઓને ખાઈ જાઉં છું, હું કાંઈ તમારા દાણા નથી ચણતો, મને છોડી મૂકો। સારસ તો બિચારું રડવા લાગ્યું હો। ખેડૂત તો બહુ ક્રોધે ભરાયેલો હતો। એને તો એમ જ હતું કે બધા પંખીઓ મારા બી ખાઈ જાય છે। એટલે એ બોલ્યો, તમારું કહેવું બરાબર હશે સારસભાઈ, પણ આજે તમે એવા પંખીઓની સાથે ઝડપાઈ ગયા છો કે જેઓ મારા વાવેલા બી ખાઈ જતા હતા, આ ચકલા ને કબૂતર ને કાગડો ને પોપટ ને મેના ને એ બધાની સાથે તમે પણ હતા, એટલે તમે પણ એમના જોડીદાર છો અને તમે એમની સાથે આવ્યા છો, તો તમે પણ સજા ભોગવો હવે। એમ કરીને ખેડૂતે તો બધા પંખીઓની સાથે સુંદર મજાના સારસ પંખીને પણ પકડી લીધું અને એને મારીને દૂર ફેંકી આવ્યો। એટલે ભાઈ, આ સારસ પંખી બીજા પંખીઓની સાથે આવી રીતે રહેતું હતું, એના કરતાં પોતાની રીતે જાતે બીજે ચણવા જયું હોત તો એ ક્યારેય મરત નહીં। આપણે જેવા લોકો સાથે રહીએ એમના જેવા જ આપણે થઈ જઈએ, હે ને? ખેડૂતને તો એમ હતું કે આ સારસ પણ મારા બી ખાઈ જાય છે, પણ સારસને એની ખોટી સજા ભોગવવાનો વારો આવ્યો। તો ભાઈ મજા પડી ને? ચાલો આવજો।